હવે આગળ વાત કરીએ તો વડોદરાની. વડોદરા શહેરના ગાંધીનગર ગ્રુપ પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાના પોપડા ઉખડી ગયા. સત્ય અને અહિંસાના પૂજારી ધોતી પોતડી પહેરીને અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવીને દેશને આઝાદી અપાવી તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા આજે દયનીય હાલતમાં વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ પાસે છે, જ્યાં દરરોજ કેટલાય નાગરિકોની અવરજવર છે તેવી જગ્યાએ આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનો કલર ઉખડી ગયો છે, પોપડા થઈ ગયા છે, ચશ્મા પણ બગડી ગયા છે. જાણે કે આ વડોદરા શહેરના રાજકારણીઓ અધિકારીઓ ફક્ત રાષ્ટ્રીય તહેવારે ફોટો સેશન કરવા જ આ પ્રતિમા બનાવી હોય તેવું લાગી રહ્યું છે. સત્ય અહિંસાનું વાત હોય કે દાંડી યાત્રા હોય કે પછી અન્ય વાતો હોય, જે તમામ નાગરિક સ્વીકારે છે અને મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતા માને છે. એક સ્ત્રી નાવા ધોવા માટે એક જ કપડું હતું, તે દરિદ્રતા જોઈ ત્યારથી જ પોતે ધોતી પોતડી પહેરીને મરણ સુધી રહ્યા. વડોદરા શહેરના જાડી ચામડીના રાજકારણીઓ અધિકારીઓ પોતે દરરોજ નાય છે, નવા કપડાં પહેરે છે અને આજે સસ્તાથી અવરજવર કરે છે, તો કેમ આ જાડી ચામડીના લોકોને આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા દેખાતી નથી? લાખો રૂપિયાનું કેમિકલ આવે છે અને તેનાથી દરરોજ પ્રતિમાની સાફસફાઈ કરવાની હોય છે, તે કેમિકલ ક્યાં ગયું? ક્યાં ગયા સાફસફાઈ કરનાર જવાબદાર અધિકારીઓ? વિશ્વમાં જેમનું નામ છે, સાથે માનનીય પ્રધાનમંત્રી પણ સ્વચ્છતા અભિયાન હેઠળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને નમન કરતા હોય, ત્યારે કેમ વડોદરા મહાનગર સેવા સદન આવી મોટી ભૂલ કરે છે? આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા વહેલી તકે સારી નહીં કરે તો સત્ય અહિંસાના માર્ગે આંદોલન કરવામાં આવશે. મહેન્દ્ર સોલંકી, જેડેસ ટીવી. શહેરના ગાંધીનગર ગ્રુપ પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાને વડોદરા શહેરના નાગરિકો રોજ નમન કરીને અહીંથી જાય છે. આ જ રોડ પરથી વડોદરા શહેરના રાજકારણીઓ અધિકારીઓ રોજ અવરજવર કરે છે, પરંતુ જોઈ શકો છો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે, જર્જરિત હાલતમાં છે, પોપડા ઉખડી ગયેલા છે, ગળાના ભાગે માથાના ભાગે તમામ જગ્યાએ પોપડા ઉખડી ગયા છે. પ્રતિમાનો જે કાળો કલર હતો એ કાળો કલર પણ ઉખડી ગયો છે. કહી શકાય કે વિશ્વમાં જેમની પૂજા થાય છે, માન્ય પ્રધાનમંત્રી પણ મહાત્મા ગાંધીજીને એકવાર નમન કરીને આગળ વધે છે. ગુજરાતમાં ભારતમાં સ્વચ્છતાનું જ્યારે અભિયાન થયું ત્યારે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચશ્માને એક બિરુદ આપવામાં આવ્યું, સ્વચ્છ ભારતનું સ્લોગન લેવામાં આવ્યું, ત્યારે વડોદરા શહેરના જે રાજકારણો છે રોજ સવારે નાહી ધોઈને લાલી લિપસ્ટિક પાવડર લગાવીને નીકળતા આ અધિકારીઓ આ રાજકારણીઓ આ રસ્તે જાય છે, ત્યારે આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા કેમ દેખાતી નથી? છેલ્લા 6 મહિનાથી જર્જરિત હાલતમાં છે તેવું લાગી રહ્યું છે. 6 મહિનાથી આ પ્રતિમા પર જે કેમિકલ લગાવ્યું છે, કેમિકલ લગાવવામાં આવ્યું નથી, સાથે જે કેમિકલના રૂપિયા આવે છે એ ભ્રષ્ટાચાર રૂપી વાપરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં આવી અસંખ્ય પ્રતિમાઓ છે, તેની સાફસફાઈ કરી નથી, તેનું કેમિકલ લગાવવામાં નથી. કહી શકાય કે આજે વડોદરા શહેરમાં આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા વિશ્વમાં જેનું પૂજન થાય છે એ પ્રતિમા આજે જર્જરિત હાથમાં છે. વડોદરા શહેરના મેયર ચેરમેન કમિશનર સાહેબને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ પ્રતિમાને સાફસફાઈ કરી રિપેરિંગ કરવામાં આવે, નહીં તો સત્ય અને અહિંસાના માર્ગે આ જ પ્રતિમા પાસે અમે ટૂંક સમયમાં આંદોલન શરૂ કરીશું. સામાજિક કાર્યકર